હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે યુનિટ 1 જેમાં રીડ 2 છે, ધ સનરાઇઝ ઓન ધ કાંચનજંગા. ધ સનરાઇઝ એટલે કે સૂર્યોદય, ઓન ધ કાંચનજંગા. કાંચનજંગા જે પર્વત છે, હિલ્સ છે, ત્યાં સૂર્યોદય કેવો થાય છે એનું સરસ મજાનું આ એક કાવ્ય છે, પોએમ છે, બરાબર. એના લેખિકા છે એ ક્રિસ્ટિનિયા એલ્બર્સ, એક ફોરેનના કવિયત્રી છે કે જેમણે આ જે કાંચનજંગા આપણે જાણીએ છીએ કે તે હિમાલયમાં આવેલો આપણો ભારતનો સૌથી ઊંચો પર્વતમાળા છે. ભારતની સૌથી ઊંચી પર્વતમાળા અને વિશ્વની 3જા નંબરની આ જે પર્વતમાળા છે એ ઊંચામાં ઊંચી છે. સૌથી પહેલાં વિશ્વમાં માઉન્ટ એવરેસ્ટ આવે છે અને કાંચનજંગાનો વિશ્વમાં 3જો નંબર આવે છે. અને ભારતમાં જો કહેવામાં આવે તો એ પહેલા નંબરની ભારતની સૌથી ઊંચામાં ઊંચી પર્વતમાળા છે. આપણે જાણીએ છીએ કે હિમાલય છે એ ખૂબ જ સુંદર પર્વતમાળા છે. એક પર્વત નથી, પણ ત્યાં આવી રીતે પર્વતોની શૃંખલા છે, પર્વતોની હારમાળા છે. તો કાંચનજંગા ઉપર સૂર્યોદય કેવો થાય છે એનું સરસ મજાના આ લેખિકાએ ત્યાં વર્ણન કરેલું છે. એ ચિત્ર જોઈને કેવા મંત્રમુગ્ધ થઈ જાય છે, એની સરસ મજાની ભવ્યતા આપણને આ કાવ્યમાં જોવા મળે છે. જાણે કે આપણે આ કાવ્ય જ્યારે આપણે શીખીશું ત્યારે આપણને પણ એવો અનુભવ થશે કે આપણે પણ ત્યાં કાંચનજંગામાં એટલે કે હિમાલયમાં ફરતા હોઈએ, આપણે ત્યાં સવારમાં સૂર્યોદયના સમયે પહોંચી ગયા હોય એવો આપણને અનુભવ થશે. તો સાથે સાથે આપણે પણ કાંચનજંગાની મુલાકાત લઈ લઈએ કે કદાચ ભવિષ્યમાં જો તમારે જવાનું થાય તો સારું છે કે એનો અનુભવ તમે કરી શકશો, બરાબર. તો યુનિટ 1નું રીડ 2 છે સનરાઇઝ ઓન ધ કાંચનજંગા. સનરાઇઝ એટલે કે સૂર્યોદય, સૂર્યોદય ઓન ધ કાંચનજંગા એટલે કે કાંચનજંગા જે પર્વતમાળા છે તેના ઉપર સૂર્યોદયની વાત છે. લેખિકા છે ક્રિસ્ટિનિયા એલ્બર્સ. હવે આ સૂર્યોદયની વાત છે જે કાંચનજંગા પર્વતમાળા ઉપર છે એ આપણે જાણીએ છીએ કે અહીંયા લેખિકાએ આ કાંચનજંગાને હિમાલયની રાણી તરીકે કીધી છે કે હિમાલય છે જે આખો પર્વત મેઇન મુખ્ય પર્વત જે પર્વતમાળા છે એને આ કાંચનજંગાને એની રાણી તરીકે વર્ણવી છે કે આ હિમાલયની રાણી છે કે કાંચનજંગા જે છે એ એના ઉપર જે બરફ છવાયેલો છે હંમેશને માટે, બરફ છે ત્યાં હર હંમેશ છવાયેલો જ હોય છે, એટલા માટે બરફને એને શાશ્વત કીધો છે. શાશ્વત એટલે કે જે કદી નાશ ન પામે તેવો અમર જેને આપણે કહીએ એવો બરફ છે આ. તો કાવ્ય આપણે સમજતા જઈએ અને એની આપણે વિગતે ચર્ચા કરીએ. સૌથી પહેલી પંક્તિ એવું કહે છે, ધ વેપર્સ રાઇઝ ટુ ધ મોર્નિંગ સ્કાઈઝ. આ સ્ટાન્ઝા હોય, આમાં કવિતામાં સ્ટાન્ઝા આવે. સ્ટાન્ઝા એટલે પંક્તિઓ. ધ વેપર્સ રાઇઝ, વેપર્સ એટલે વરાળ. આ બાજુ તમને અઘરા શબ્દોના અર્થ પણ આપેલા છે જે સમજતા જઈએ આપણે. વેપર્સ રાઇઝ, રાઇઝ એટલે આમ તો ઉગવું થાય, બરાબર, વરાળ ઉગે નહીં, પણ અહીંયા કવિતામાં કવિ છે એ કલ્પના કરે છે કે સવારમાં આપણે દાખલા તરીકે અહીંયા ચિત્રમાં જોઈ શકો છો તમે પાછળ કે સવારમાં વાતાવરણ શિયાળાનો સવાર હોય ત્યારે આપણે જોતા હોય કે ધુમ્મસ હોય છે, જાણે કે આમ ઉપર જતો હોય આકાશમાં, એવી રીતે. તો આ અહીંયા એવી વાત કરવામાં આવી છે, ધ વેપર્સ રાઇઝ ટુ ધ મોર્નિંગ સ્કાઈઝ. વેપર એટલે વરાળ, રાઇઝ એટલે કે ઊંચે જાય છે. ક્યાં જાય છે પ્રશ્ન પહેલો જ પૂછાશે. જો અહીંયા આપણે સાથે સાથે અમુક કેવા પ્રશ્ન પૂછાય એની પણ આપણે ચર્ચા કરતા જઈશું. ક્યાં જાય છે તો કે ટુ ધ મોર્નિંગ સ્કાઈઝ. મોર્નિંગ એટલે સવારના અને સ્કાઈઝ એટલે આકાશો, એવો અર્થ ન થાય પણ આકાશ જ થાય. લેખકને અને ગ્રામર સાથે એને કોઈ લેવા દેવા હોતો નથી અને બાપે માયરા વેર હોય, એ પોતાની ભાષામાં જ એ વર્ણન કરતા હોય છે. એટલે કહેવાનો મતલબ એવો છે કે સવારમાં જે સવારનું આકાશ હોય છે તે તરફ આ વરાળ જે વરાળરૂપી જે બાષ્પ હોય, જેને આપણે બાષ્પ કહીએ છીએ, બરાબર, ભેજ કહીએ છીએ, એ આમ હવામાં ઉપર જતો હોય એવું લાગે છે. ક્લેડ ઇન એ પર્પલ ગ્લોરી. ક્લેડ, ક્લેડ એટલે કે છવાઈ જવું. ક્લેડ એટલે કે છવાઈ જવું. શું છવાઈ જાય છે? એ પર્પલ ગ્લોરી. પર્પલ એટલે કે જાંબુડિયા રંગનું, જાંબલી રંગનું. ગ્લોરી એટલે કે એની પ્રતિભા, ભવ્યતા. તમે જુઓ સવારમાં અહીંયા વાતાવરણ છે એ કેવું થઈ જાય છે તો કે જાંબુડિયા રંગનું, જાણે કે એનું આખું વાતાવરણ હોય અને પોતાની ભવ્યતા બતાવતું હોય એ જાંબુડિયા રંગના પહેલાંથી વીંટળાઈ ગયેલું હોય છે. ક્લેડ એટલે કે છવાઈ જવું અથવા વીંટળાઈ જવું, ઢંકાઈ જવું, એનો સમાનાર્થી શબ્દ થાય કવર્ડ. આ પણ પ્રશ્ન પૂછાય કે કવર્ડનો સમાનાર્થી સાઇનોનિયમ શું છે, તો એનો સાઇનોનિયમ થશે ક્લેડ. અને કહેશે કે કેવા કલરની એની ગ્લોરી છે, તો કે પર્પલ કલરની એની ગ્લોરી છે. વાઇલ ધ લવ લાઇટ ગ્લોઝ ઓન ધ એટર્નલ સ્નોઝ. વાઇલ ધ લવ લાઇટ ગ્લો, એ જ સમયે એટલે કે સવારના વહેલા સમયે, અહીંયા સૂર્યોદય છે એ ખૂબ જ વહેલા એટલે કે સવારના પરોઢે 3 થી 4 વાગ્યાની આસપાસ અહીંયા સૂર્યનું પહેલું કિરણ પહોંચી જતું હોય છે. ધ લવ લાઇટ, લવ લાઇટ એટલે અહીંયા પ્રેમરૂપી પ્રકાશ એવું નહીં, પણ વહેલી સવારના જે કિરણો હોય છે, બરાબર, જે સવાર ખૂબ વહેલા ઉગી હોય એનો જે પહેલો કિરણો હોય છે, શરૂઆતના કિરણો, એની વાત છે, એને લવ લાઇટ કહેવાય. ગ્લોઝ, ગ્લોઝ એટલે કે આમ શું કહેવાય, ઝળકે છે, એનો પ્રકાશ છે એ આ ક્યાં પડે છે, ઓન ધ એટર્નલ સ્નોઝ. ઓન ધ એટર્નલ, એટર્નલ એટલે કે શાશ્વત, હમણાં જ કીધું કે એટર્નલ એટલે કે શાશ્વત, કે જેનો નાશ ન થાય તેવો, જે વર્ષો વર્ષથી છે, જૂનો પુરાણો છે એવો સ્નોઝ એટલે કે બરફ. આ જે શાશ્વત બરફ છે જે હિમાલય ઉપર, આ કાંચનજંગા ઉપર છવાયેલો છે, વર્ષોથી જે છવાયેલો છે, એના ઉપર આ લવ લાઇટ રૂપી જે સૂર્યના પહેલાં જે ઉગે છે, સૂર્યોદય થાય છે એના પહેલાં કિરણોનો પ્રકાશ એના ઉપર છવાઈ જાય છે. ક્યાં છવાય છે? ઓન ધ એટર્નલ સ્નોઝ. આ પણ પ્રશ્ન પૂછાય. અપોન ધ સમિટ્સ હોવરી, અપોન એટલે કે ની ઉપર, સમિટ્સ, સમિટ્સ એટલે કે શિખરો, અને હોવરી, હોવરી એટલે કે ખૂબ જ વર્ષો પુરાણા, જૂના, એનો સમાનાર્થી શબ્દ એન્શિયન્ટ થાય, એન્શિયન્ટ એટલે કે પ્રાચીન, બરાબર. આ જે શિખરો છે, હિમાલયના શિખરો આપણે જાણીએ છીએ કે કેટલાય વર્ષો, હજારો વર્ષો પુરાણા, જૂના છે, તો એવા શિખરોની ઉપર આપણે, મેં કે તમે નથી બનાવ્યા એના શિખરો, એ ખૂબ જ બહુ જૂના છે, કુદરતી ઓટોમેટિક એ શિખરો બનેલા છે, તો એ શિખરોની ઉપર જે આ એટર્નલ સ્નોઝ છવાયેલો છે, જે શાશ્વત બરફ જે એના ઉપર છવાયેલો છે, એની ઉપર આ કાંચનજંઘાના આ પર્વતમાળા ઉપર સૂર્યનું પહેલું કિરણ, વહેલી સવારના પહેલાં કિરણો, લવ લાઇટ રૂપી જે પહેલાં કિરણો છે એ એના ઉપર જ્યારે પડે છે ત્યારે એનું ખૂબ જ સુંદર મજાનું અહીંયા ચિત્ર આપણને ખડું થાય છે એટલે કે દેખાય છે. And the Himalayas queen, calm and serene. जो यहाँ लेखके सरस मजानी बात करी छे लेखिकाए के and the Himalayas queen, queen એટલે રાણી, અને આ જે હિમાલયની રાણી છે કોણ, તો કે કાંચનજંઘાની વાત છે. તો હિમાલયની રાણી છે, અહીં પ્રશ્ન પૂછાય કે લેખકે કાંચનજંઘાને શું કીધું છે, તો હિમાલયાઝ ક્વીન એટલે કે હિમાલયની રાણી, અથવા તો લેખકે કાંચનજંઘાનું વર્ણન કેવું કર્યું છે, કયા સેના તરીકે કર્યું છે, તો કે હિમાલયાઝ ક્વીન, એઝ એ હિમાલયાઝ ક્વીન. પાછી એમ પણ પૂછે કે હિમાલયની રાણી કેવી છે, તો કે કામ એન્ડ સિરીન. કામ એટલે કે એકદમ શાંત, એન્ડ સિરીન, સિરીન એટલે કે એકદમ ગંભીર, એકદમ શાંત છે હિમાલયની રાણી. ત્યાં તમે હોય તો તમને આમ ખૂબ જ શાંતિનો અહેસાસ થાય, કોઈ પણ જાતનો બીજો કોઈ ઘોંઘાટ નહીં, એકદમ શાંત અને સિરીન એટલે કે ગંભીર, એવી આ હિમાલયની રાણી છે. બીજો પણ પ્રશ્ન પૂછી શકે કે કયા એડજેક્ટિવ હિમાલયની રાણી માટે અથવા તો કાંચનજંઘા માટે સ્ટાન્ઝામાં વપરાયા છે, વિચ એડજેક્ટિવ્સ આર યુઝડ, એડજેક્ટિવ એટલે કે વિશેષણ, તો કયા વિશેષણ બે આવ્યા, તો કે એક તો કામ એન્ડ સિરીન, શાંત અને ગંભીર. ચલો, આટલી આ પહેલી સ્ટાન્ઝા ક્લિયર. ફરીવાર સમજાવી, શું પહેલી સ્ટાન્જામાં આવ્યું, તો કે વેપર રાઇઝ એટલે કે વરાળ ઊંચે ચડે છે, ક્યાં જાય છે, કે ટુ ધ મોર્નિંગ સ્કાઈઝ, જે સવારનો આકાશ હોય છે, સવારમાં જે આકાશ તરફ આ વરાળ છે એ ઊંચે જાય છે. ક્લેડ ઇન એ પર્પલ ગ્લોરી, ક્લેડ એટલે કે વીંટળાયેલું હોય છે, છવાયેલું હોય છે, પર્પલ ગ્લોરી એટલે કે આવા જાંબુડિયા રંગમાં એની ભવ્યતા છે એ વીંટળાયેલી હોય છે. વાઇલ ધ લવ લાઇટ ગ્લોઝ, અને તે જ સમયે લવ લાઇટ એટલે કે વહેલી સવારના જે ધ અર્લી મોર્નિંગ રેઝ, એને ઇંગ્લિશમાં એવું કહેવાય લવ લાઇટ, વહેલી સવારના કિરણો છે એ ગ્લોઝ એટલે કે પ્રકાશિત થાય છે. ઓન ધ એટર્નલ સ્નોઝ, ક્યાં પ્રકાશિત થાય છે, તો કે જે શાશ્વત બરફ છે, જે વર્ષો જૂનો ત્યાં બરફ છવાયેલો છે એના ઉપર. અપોન ધ સમિટ્સ હોવરી, અને જે આ વર્ષો પુરાણા હોવરી એટલે કે ખૂબ જ પ્રાચીન, અતિ પ્રાચીન આવા શિખરો ઉપર, એના સમિટ્સ એટલે શિખરો, એના ઉપર આ બરફ જે છવાયેલો છે ત્યાં આપણને આ ભવ્યતા જોવા મળે છે. And the Himalayas queen, Kamen Sirin. And Lekhikae, Himalayani Rani Tarike, a Kanchanjanga no Vardan, Kairu che, Keje Kubaj, Keviche, Kamen Sirin. Ekdam Sant che and a Gambir par, it leads che. Chalagarje Bijastanja Taram. Emasuavage returns the heaven's greeting. Return at le Amtopacho Apu Eva, Pratibhav Apu. The heavens greeting, heaven એટલે કે સ્વર્ગનો જાણે કે greeting એટલે કે અભિવાદન કરવું. ક્યાંક આપણે આપણા ઘરે કોઈક મહેમાન આવ્યા હોય ને આપણે આપણને એમ કહે કે કેમ છો, તો આપણે જવાબ આપીએ કે મજામાં છીએ, તો એ આપણે અભિવાદન કર્યું કહેવાય. તો અહીંયા પણ ત્યાંથી એમ કહે છે કે હિમાલયથી આ સ્વર્ગ જાણે કે ખૂબ જ એકદમ નજીક હોય અને પોતે જાણે કે આ સ્વર્ગનું અભિવાદન કરતું હોય અને જવાબ આપતી હોય હિમાલયની રાણી, એવું લાગે છે. In robes of white, robes એટલે વિશિષ્ટ પ્રકારનો ડ્રેસ. કેવો ડ્રેસ? robes of white. white એટલે સફેદ. જાણે કે સફેદ એક વિશિષ્ટ પ્રકારનો ડ્રેસ પહેર્યો હોય. પેલા ક્રિશ્ચિયન લોકો તમે જોયું હશે કદાચ કે એમના લગ્ન પ્રસંગ હોય ત્યારે જે દુલ્હન જે તૈયાર થઈ હોય એક આખો સરસ મજાનો સફેદ ડ્રેસ પહેર્યો હોય, પાછળ બે ચાર જણા એ ડ્રેસ એની બહેનપણીઓ પકડીને એ ચાલતી હોય, ત્યારે એ જે પ્રકારનો વિશિષ્ટ ડ્રેસ છે એને રોબ્સ કહેવાય. તો આવા સફેદ વસ્ત્રોમાં આ સજ્જ છે. સફેદ વસ્ત્ર એટલે કે એના ઉપર જે આ બરફ છવાયેલો છે એ રૂપી વસ્ત્ર, અહીંયા એની વાત છે. તો ઇન રોબ્સ ઓફ વ્હાઇટ એટલે કે આવા સફેદ સરસ મજાના વિશિષ્ટ એને આ હિમાલયની રાણીએ એટલે કે કાંચનજંઘાએ જે ડ્રેસ પહેર્યો છે. બાથડે ઇન ગોલ્ડન લાઇટ. બાથડે એટલે કે સ્નાન કરી રહી છે. શેમાં? ઇન ગોલ્ડન લાઇટ. આવા જે ગોલ્ડન લાઇટ, સૂર્યનું પહેલું જ્યાં કિરણ પડે છે અને એવા સરસ મજાનો અહીંયા સોનેરી પ્રકાશ જ્યાં પડે છે, ગોલ્ડન એટલે સોનેરી, લાઇટ એટલે કે પ્રકાશ, એવા સોનેરી પ્રકાશમાં જાણે કે પોતે સ્નાન કરી રહી છે સવારમાં. એવું સરસ મજાનું દ્રશ્ય ત્યાં દેખાય છે. કઈ જગ્યાએ? તો કે વેર અર્થ એન્ડ સ્કાય આર મીટિંગ, કે જ્યાં અર્થ એટલે કે પૃથ્વી એન્ડ સ્કાય એટલે કે આકાશ જાણે કે બે ભેગા થતા હોય, જેને આપણે ગુજરાતીમાં ક્ષિતિજ કહીએ છીએ અને ઇંગ્લિશમાં હોરિઝોન કહેવાય. તો આવી જગ્યા કે જ્યાં આપણને એવું લાગે કે અર્થ એન્ડ સ્કાય, પૃથ્વી અને આકાશ જ્યાં બંને જાણે કે ભેગા થતા હોય, મીટિંગ એટલે કે મળી રહ્યા હોય, એવી દ્રશ્ય અહીંયા ઊભું થાય છે. એવી જગ્યાએ આ હિમાલયની રાણી છે એ ગોલ્ડન લાઇટમાં સ્નાન કરી રહી છે. એન્ડ ધ મોર્નિંગ ડ્યુઝ એન્ડ મિલો હ્યુઝ. મોર્નિંગ ડ્યુઝ, મોર્નિંગ એટલે સવારના અને ડ્યુઝ એટલે કે ઝાકળના બિંદુઓ. આપણે ઘણીવાર જોયા હશે કે સવારમાં શિયાળામાં વધારે જોવા મળે કે પાંદડા ઉપર પાણીના ટીપા બાજી ગયા હોય, અથવા તો આપણે ગાડી કે કોઈ વ્હીકલ્સ પડ્યું હોય તો એના ઉપર પણ પાણીના ટીપા આપણને દેખાતા હોય છે, એને ડ્યુઝ કહેવાય. ડ્યુઝ એટલે કે ઝાકળના બિંદુઓ. એન્ડ ધ મોર્નિંગ ડ્યુઝ એન્ડ મિલો હ્યુઝ. મિલો એટલે ભીની અને હ્યુઝ એટલે કે રંગછટાઓ. સવારના ઝાકળમાં ભીની રંગછટાઓ. પેઇન્ટ હર ચિક્સ વિથ ફેરી ફિંગર્સ. પેઇન્ટ એટલે કે દોરવું. શું દોરવાની વાત છે? હર ચિક્સ, તેણીના ગાલ, ગાલ એટલે કે એના જે પર્વતમાળા છે એની વાત. શેનાથી? વિથ ફેરી ફિંગર્સ. ફેરી એટલે કે પરી અને ફિંગર્સ એટલે કે આંગળીઓ. પરી જાણે કે તેની આંગળીઓથી સરસ મજાની આવી ભીની રંગછટાઓથી, ડ્યુઝ એટલે ઝાકળની ભીની રંગછટાઓથી જાણે કે તેના ગાલ ઉપર કલર કરી રહી છે, રંગછટાઓ છાંટી રહી છે, એના અમી છાંટણા આ પર્વત ઉપર જાણે કે છાંટી રહી છે, એવું આપણને સરસ મજાનું દ્રશ્ય ત્યાં લાગે છે. વાઇલ ઓવર ધ રિલ્સ એન્ડ ધ સન કિસ્ડ હિલ્સ. વાઇલ ઓવર ધ રિલ્સ, અને તે સમયે જ્યારે ઓવર ધ રિલ્સ, રિલ્સ એટલે કે નાના નાના ઝરણાઓ. હવે સરસ મજાનો સૂર્ય ત્યાં ઉપર પડે છે એટલે અમુક બરફ જે છે એ એમાંથી થોડોક પીગળતો હશે અને એમાંથી આ નાના નાના ઝરણાઓ ઉત્પન્ન થતા હોય, એની વાત છે. એન્ડ ધ સન કિસ્ડ હિલ્સ, અને સૂર્ય છે એ હિલ્સ એટલે ટેકરીઓને જાણે કે ચુંબન કરતો હોય, એટલે કે ચુંબન કરવા એનો મતલબ કે એ ટેકરી ઉપર એ સૂર્યનો પ્રકાશ પડતો હોય, એવું દ્રશ્ય દેખાય છે. ધ લવ લાઇટ જેન્ટલી લિંગર્સ. ધ લવ લાઇટ, આ જે પ્રેમરૂપી જે પ્રકાશ, લવ લાઇટ એટલે અર્લી મોર્નિંગ રેઝ, જે સવારનો જે કિરણો છે તે જેન્ટલી એટલે કે ધીમે ધીમે સરસ મજાના લાંબા સમય સુધી, લિંગર્સ એટલે કે લહેરી રહ્યા છે, લાંબા સમય સુધી ટકી રહ્યા છે, એવા સરસ મજાના આ સૂર્યના કિરણો ત્યાં દેખાતા હોય છે. ફરીવાર સમજી લઈશું આ પંક્તિઓમાં કહેવામાં આવ્યું છે કે રિટર્ન્સ ધ હિવન્સ ગ્રીટિંગ, જાણે કે સ્વર્ગને પોતે પ્રતિભાવ આપીને અભિવાદન કરતું હોય એવું આ કાંચનજંઘાની પર્વતમાળા લાગે છે. અને પોતે જાણે કે ઇન રોબ્સ ઓફ વ્હાઇટ, સફેદ સરસ મજાના વસ્ત્રોમાં તે સજ્જ હોય અને બાથડે ઇન ગોલ્ડન લાઇટ, સૂર્યના પ્રકાશમાં જાણે કે સ્નાન કરી રહી હોય, જ્યાં અર્થ એન્ડ સ્કાય આર મીટિંગ, કે જ્યાં પૃથ્વી અને આકાશ બંને જ્યાં ભેગા થતા હોય એવી ક્ષિતિજ ઉપર આ સોનેરી પ્રકાશમાં એ નાહી રહી છે. એન્ડ ધ મોર્નિંગ ડ્યુ, સવારનો જે ઝાકળના બિંદુ હોય અને ભીની જે ઝાકળના બિંદુઓની ભીની જે રંગ છટાઓ છે એ જાણે કે ફેરી ફિંગર્સ, એટલે કે પરી પોતે એની આંગળીઓ વડે પેઇન્ટ હર ચીક્સ, તેના ગાલોને જાણે કે રંગી રહી હોય એવું લાગે છે. વાઇલ ઓવર ધ રિલ્સ એન્ડ ધ સન કિસ્ડ હિલ્સ, અને તે આ બરફમાંથી પાણીના નાના નાના ઝરણાઓ વહેતા હોય અને જાણે કે એના કિરણોથી હિલ્સ એટલે કે ટેકરીઓને સૂર્ય જાણે કે ચુંબન કરી રહ્યો હોય એવું દ્રશ્ય દેખાય છે. અને જે સવારના વહેલા કિરણો છે, લવ લાઇટ છે, એ જેન્ટલી લિંગર્સ, લાંબા સમય સુધી ત્યાં ટકી રહેતો હોય છે. તો આ બીજી સ્ટાન્જા થઈ. છેલ્લી સ્ટાન્જા, એન્ડ ધ બ્રેકિંગ ડે સેન્ડ્સ ધ ફર્સ્ટ ફેઇન્ટ રે. એન્ડ ધ બ્રેકિંગ ડેઝ, બ્રેકિંગ ડે એટલે કે તોડી નાખે એવો દિવસ નહીં, બ્રેકિંગ એટલે અહીંયા એવા અર્થમાં નહીં પણ ઉગતો દિવસ જે સ્ટાર્ટિંગ હોય દિવસનો એની વાત છે. સેન્ડ્સ ધ ફર્સ્ટ ફેઇન્ટ રે, સેન્ડ્સ એટલે મોકલે છે. શું મોકલે છે? દિવસ ઉગે એટલે પહેલું જે ફેઇન્ટ રે, રે એટલે કિરણ, ફેઇન્ટ એટલે કેવું ઝાંખું કિરણ, શરૂઆતના જે સ્ટાર્ટિંગના જે સૂર્યના કિરણો હોય એ એકદમ ચળકતા એવા ન હોય પણ થોડાક ઝાંખા હોય. એટલે એમ કહે છે કે એન્ડ ધ બ્રેકિંગ ડે, જેવો દિવસ ઉગે છે, જેવો દિવસની શરૂઆત થાય છે, તરત જ સૂર્ય છે એ પોતાનું પહેલું ઝાંખું કિરણ આ કાંચનજંઘા પર્વતમાળા ઉપર મોકલે છે. ઓફ લવ્સ અનડાઇંગ ફાઉન્ટેન્સ, ઓફ લવ્સ, લવ્સ એટલે પ્રેમરૂપી, અનડાઇંગ, ડાઇંગ એટલે મૃત્યુ પામે એવું, અનડાઇંગ એટલે કે મરે નહીં એવું, જેને આપણે શાશ્વત કહીએ છીએ. ફાઉન્ટેન્સ એટલે કે ફુવારાઓ, અહીંયા ફુવારાના અર્થમાં નથી પણ ખૂબ જ ઘણા બધા. અને સવારના જે પહેલાં આ જે પ્રેમરૂપી જે આ શાશ્વત જે નાશ ન પામે એવા ફુવારાઓ, એવા જે સૂર્યના કિરણો છે એ ત્યાં આ મોકલે છે. વાઇલ ધ હાર્ટ ફીલ્સ ધ થ્રિલ્સ, વાઇલ ધ હાર્ટ, જ્યારે આપણું હૃદય છે, હાર્ટ છે, ફીલ્સ એટલે કે અનુભવે છે. શું અનુભવે છે? થ્રિલ્સ, થ્રિલ્સ એટલે કે રોમાંચ. એ સમયે આપણું હૃદય છે એ કેવો અનુભવ કરે છે? તો કે ખૂબ જ એકદમ રોમાંચિત અનુભવ થાય છે. આ દ્રશ્ય જોઈને આપણું હૃદય છે એ રોમાંચિત થઈ જાય છે. આપણે અહીંયા ખાલી બેઠા બેઠા આપણે આ જોઈએ છીએ તો પણ આપણને એમ થાય કે આ હા કેવું સરસ મજાનું દ્રશ્ય છે, એકવાર જવા જેવું ખરું. તો ત્યાં જે વ્યક્તિ હાજર હશે એનું હૃદય કેટલું રોમાંચિત થતું હશે આપણે કલ્પના કરી શકીએ છીએ. એટલા માટે લેખિકા એવું કહે છે કે વાઇલ ધ હાર્ટ ફીલ્સ ધ થ્રિલ્સ, તે સમયે હૃદય છે એ ખૂબ જ રોમાંચ અનુભવે છે. ઓફ ધ વોઇસ ફ્રોમ ધ હિલ્સ, ઓફ ધ વોઇસ, વોઇસ એટલે અવાજ, ધ્વનિ, ફ્રોમ ધ હિલ્સ, હિલ્સ એટલે ટેકરીઓમાંથી, ટેકરીઓમાંથી જે અવાજ આવે છે. એન્ડ ધ સાઉલ ધેટ ડ્વેલ્સ ઇન ધ માઉન્ટેન્સ, એન્ડ ધ સાઉલ, સોલ અથવા સાઉલ, સોલ એટલે કે આત્મા, ધેટ ડ્વેલ્સ, ડ્વેલ્સ એટલે કે વસે છે, આત્મા ત્યાં વસે છે. ઇન ધ માઉન્ટેન્સ, આ પર્વતમાં, જે આ પર્વતોમાં જે આત્મા વસે છે એનો અવાજ પણ જાણે કે ટેકરીઓમાંથી આપણને સતત સંભળાતો હોય, સતત અવાજ એનો આવતો હોય એવો, પવનના જે સુસવાટા વાતા હોય એ સમયે ત્યારે કેવો અવાજ આવતો હોય છે, તે સમયે લેખિકા એને આત્માના અવાજ સાથે સરખામણી કરે છે. તો આવી સરસ મજાની એના લેખિકા છે ક્રિસ્ટિનિયા એલ્બર્સ, અગાઉ જણાવ્યું તેમ એમણે સરસ મજાની આવી કલ્પના કરી. ફરીવાર છેલ્લી સ્ટાન્જા સમજી લઈએ. એન્ડ ધ બ્રેકિંગ ડે સેન્ડ્સ ધ ફર્સ્ટ ફેઇન્ટ રે, દિવસની શરૂઆત થતાં, દિવસ ઉગતા જ પહેલું ઝાંખું કિરણ તે પૃથ્વી ઉપર એટલે કે આ કાંચનજંઘા ઉપર મોકલે છે. ઓફ લવ્સ અનડાઇંગ ફાઉન્ટેન્સ વાઇલ ધ હાર્ટ ફીલ્સ ધ થ્રિલ્સ, ઓફ લવ્સ અનડાઇંગ ફાઉન્ટેન્સ, આ જે પ્રેમરૂપી જે શાશ્વત ફુવારાઓ છે સૂર્યના કિરણો રૂપી એને વાઇલ ધ હાર્ટ ફીલ્સ ધ થ્રિલ્સ, તે સમયે આપણું હૃદય છે એકદમ ખૂબ જ રોમાંચક અનુભવ કરે છે. ઓફ ધ વોઇસ ફ્રોમ ધ હિલ્સ, અને જે હિલ્સમાંથી, ટેકરીઓમાંથી જે અવાજ આવે છે એ કયો અવાજ હોય છે? એન્ડ ધ સોલ ધેટ ડ્વેલ્સ ઇન ધ માઉન્ટેન, સોલ એટલે કે આત્મા that dwells કે જે વસે છે, વસવાટ કરે છે in the mountains એટલે કે પર્વતોમાં. એનો જે આજે પવનના સુસવાટા રૂપી જે છે અવાજ, એ આપણને એનો અવાજ સતત સંભળાયા કરે છે. તો આવી સરસ મજાની નાનકડી એવી કવિતા છે કે જેમાં આપણને કાંચનજંઘા પર્વતમાળાની સરસ મજાની સુંદર રજૂઆત કરવામાં આવી છે. એની આપણે કવિતા બરોબર સમજ્યા. હવે આ કવિતાને આધારે આપણે આગળ ટ્રુ ઓર ફોલ્સ સમજીશું, પછી કવિતામાંથી કેવા કેવા પ્રશ્નો, આપણે અમુક પ્રશ્નોની ચર્ચા કરી બરાબર, છતાં એને લખાય કેવી રીતે એની આપણે ચર્ચા કરીશું, અને છેલ્લે ફિલ ઇન ધ બ્લેન્ક્સ જોઈશું. ચલો હવે આગળનો ટોપિક જોઈએ, ટ્રુ ઓર ફોલ્સ. આ આપણે જે કવિતા જોઈ તેના આધારે આપણે હવે ટ્રુ અને ફોલ્સ નક્કી કરવાનું છે. તમે સરસ મજાની કવિતા સમજ્યા છો એટલે તમને હવે આઈડિયા આવી જ જવો જોઈએ કે આ વિધાન છે એ ટ્રુ છે કે ફોલ. ચલો પહેલું વાક્ય વાંચો અને વિચારો કે શું કહેવા માગે છે. પહેલું વાક્ય એવું છે કે કાંચનજંઘા ઇઝ કવર્ડ વિથ સ્નો. કાંચનજંઘા ઇઝ કવર્ડ, કવર્ડ એટલે ઢંકાયેલી છે, છવાયેલી છે, વિથ સ્નો, સ્નો એટલે કે બરફથી. તો કાંચનજંઘા છે એ બરફથી છવાયેલી છે, બરફથી આચ્છાદિત છે. હા, આપણે કવિતામાં આવ્યું હતું કે કેવો બરફ હતો, શાશ્વત બરફથી, એટર્નલ સ્નોથી છવાયેલી છે. એટલે કે આ વિધાન છે એ કવિતાની આધારે સાચું છે, તો ટ્રુ લખશું. અગાઉ પણ મેં તમને જણાવ્યું હતું કે જ્યારે એક્ઝામમાં ટ્રુ ઓર ફોલ્સ પૂછાય ત્યારે વાક્ય લખીને સામે ટ્રુ અને ફોલ્સ લખવાનું છે, નિશાની નથી કરવાની ખરાની કે ખોટાની. ચલો બીજું વાક્ય જોઈએ. ઇટ ઇઝ કોલ્ડ ધ ક્વીન ઓફ હિમાચલ. ઇટ ઇઝ કોલ્ડ, કોલ્ડ એટલે ઓળખવામાં આવે છે, ધ ક્વીન ઓફ હિમાચલ, હિમાચલની રાણી તરીકે. તો કાંચનજંઘા છે હિમાચલની રાણી છે? ના, હિમાચલની નહીં પણ હિમાલયની રાણી છે. એટલે આ વિધાન છે એ ફોલ્સ છે. અહીંયા કદાચ જો હિમાલય હોત, એમ કીધું હોત કે ઇટ ઇઝ કોલ્ડ ધ ક્વીન ઓફ હિમાલય, તો વિધાન સાચું થાય. પણ અત્યારે આપણને ક્વીન ઓફ હિમાચલ કીધું છે. જો અહીંયા ધ્યાન રાખવાનું, આવું શબ્દ આપણે ઉતાવળમાં એચ જોઈએ એટલે આપણને એમ લાગે કે ઇટ ઇઝ કોલ્ડ ધ ક્વીન ઓફ હિમાલય, વાંચ્યા વગર સીધું જ ટ્રુ લખી નાખતા હોય એટલે આપણે આ વિધાન ખોટું પડતું હોય છે. એટલે બરોબર વાક્ય વાંચવાનું અને પછી એનો જવાબ વિચારવાનો. ચાલો ત્રીજું જો, ધ સોલ લીવ્સ ઇન માઉન્ટેન્સ. ધ સોલ એટલે કે આત્મા, લીવ્સ એટલે કે રહે છે, ઇન માઉન્ટેન્સ પર્વતોમાં, ટુ એન્જોય ધ બ્યુટી. એન્જોય એટલે માણવા માટે અને બ્યુટી એટલે સુંદરતા. તો આત્મા સુંદરતા જે આ પર્વતોની છે, આજે સવારના કિરણોની જે સુંદરતા છે એને જોવા માટે, એને નિહાળવા માટે ત્યાં વસવાટ કરે છે. તો કવિતાના આધારે એ વિધાન સાચું છે કે ત્યાં આત્મા વસે છે, આત્માઓ વસે છે. શું કામ વસે છે? તો કે આ જે સુંદરતા છે એને માણવા માટે. ચોથું, ઇટ ઇઝ એ નેચર પોએમ. બરોબર છે, નેચર પોએમ જ છે ને, આ એક પ્રકારની પ્રકૃતિ પ્રેમી, પ્રકૃતિને લગતી કાવ્ય છે, નેચરને લગતું પોએમ છે. એમાં પર્વતો આવ્યા, બરફ આવ્યા, બરાબર. તો આ બધી છે એ પ્રકૃતિનો કમાલ છે, એટલા માટે ઇટ ઇઝ અ નેચર પોએમ, આ વિધાન છે એ ટ્રુ છે. ચલો પાંચમું વિધાન વિચારીએ. કાંચનજંઘા ઇઝ નોટ એ માઉન્ટેન. કાંચનજંઘા ઇઝ નોટ એટલે કે નથી, એ માઉન્ટેન એટલે કે પર્વત. કાંચનજંઘા એક પર્વત નથી, તો કાંચનજંઘા પર્વત જ છે ને, તો આ વિધાન ખોટું છે. કાંચનજંઘા એક પર્વત જ છે એટલે આ વિધાન છે એ ફોલ્સ આવશે. એમ હોત કે કાંચનજંઘા ઇઝ અ માઉન્ટેન તો ટ્રુ આવત, કે કાંચનજંઘા પર્વત છે તો એ વિધાન ટ્રુ ગણાય. છઠ્ઠું જોઈએ. ઇટ ડિસ્ક્રાઇબ્સ ધ લાઇટ ઓફ સનરાઇઝ. ઇટ ડિસ્ક્રાઇબ્સ, તે વર્ણન કરે છે, ધ લાઇટ ઓફ સનરાઇઝ, સૂર્યોદયના પ્રકાશનું. તો આ જે કાવ્ય છે એ સૂર્યોદયના પ્રકાશનું વર્ણન કરે છે? ના, શેનું વર્ણન કરે છે? ધ બ્યુટી ઓફ સનરાઇઝ, સુંદરતાનું વર્ણન કરે છે, બરાબર. એટલે ઇટ ડિસ્ક્રાઇબ્સ ધ લાઇટ ઓફ સનરાઇઝ, એ વિધાન ખોટું છે, કારણ કે સનરાઇઝ એટલે કે સૂર્યોદયની સુંદરતાનું વર્ણન કરે છે, એના પ્રકાશની વાત નથી, એના પ્રકાશનું વર્ણનની વાત નથી, પણ એના સનરાઇઝની સુંદરતા એટલે કે બ્યુટીની વાત છે. એમ હોત કે ઇટ ડિસ્ક્રાઇબ્સ ધ બ્યુટી ઓફ સનરાઇઝ, તો એ વિધાન સાચું બનત. સાતમું વિધાન જુઓ. ધ સાઇટ ઇઝ વેરી કલરફુલ એન્ડ બ્યુટીફુલ. સાઇટ એટલે દ્રશ્ય, આ જે આનું દ્રશ્ય છે એ ખૂબ જ કલરફુલ છે, રંગબેરંગી છે, એન્ડ બ્યુટીફુલ અને સુંદર પણ છે. તો હા, કલરફુલ છે ને, गोल्डन कलर ने व्हाइट कलर ने अलग अलग कलर में पण आपने जोवा मळे छे अने ब्यूटीफुल सुंदर पण छे ज एटले आ विधान छे ई साचुं छे। चलो आठमू जोईए। इट सीम्स ऑलमोस्ट बाथड इन सिल्वर कलर। इट सीम्स ते देखाय छे ऑलमोस्ट एटले के लगभग बाथड एटले के स्नान करी रही छे इन सिल्वर कलर सिल्वर कलर में सोनेरी रुपेरी कलर में सिल्वर कलर में इन सिल्वर कलर इन द गोल्डन साइट ऑफ सनराइज जे सूर्योदयनो जे सोनेरी प्रकाश जे छे पड़े छे एना सिल्वर कलर में जाने के स्नान करी रही होय एवुं लागे छे। तो सिल्वर कलर नहीं पण क्या कलर हतो अहींया पर्पल कलर हतो। एनी भव्यता छे एनी ग्लोरी छे ई क्या कलर बतावती तो के पर्पल कलर एटले आ विधान छे ई फॉल्स छे। अहींया सिल्वर नी जग्याए पर्पल होत तो ये विधान साचुं थात। नवमू द हिमालयाज क्वीन इज काम एंड सीरीन। हिमालयनी राणी जे छे ए केवी छे काम एटले के एकदम शांत छे अने सीरीन एटले के गंभीर छे। तो साचुं छे हिमालयाज क्वीन इज काम एंड सीरीन तो ये विधान साचुं छे। जो अहींया हिमाचल क्वीन होत तो विधान खोटुं आवत एटले अहींया पेला वांची लेवानुं के हिमालय ज छे ने। दसमू विधान द स्नो इज एटर्नल। बरफ छे ई शाश्वत छे। हिमाचल हिमालयनो जे बरफ छे आ कांचनजंगानो ए स्नो छे ए केवो छे एटर्नल छे ते अंदर आव्युं हतुं तो एटर्नल स्नो तो आ विधान छे ई साचुं छे। तो આવી રીતે આવા ટ્રુ ઓર ફોલ્સ આમાંથી પૂછાઈ શકે બરાબર। ફરીવાર જો પહેલું શું હતું કે કાંચનજંગા ઇઝ કવર્ડ વિથ સ્નો કાંચનજંગા છે એ બરફથી આચ્છાદિત છે બરફથી છવાયેલો છે તો એ વિધાન સાચું હતું तो आपणे ट्रू लख्युं। बीजुं हतुं इट इज कॉल्ड द क्वीन ऑफ हिमाचल ते हिमाचलनी राणी तरीके ओळखाय छे तो ए विधान खोटुं छे। हिमाचल नहीं पण हिमालयनी राणी एटले ए आपणे फॉल्स लख्युं। त्रीजुं हतुं द सोल लिव्स इन माउंटेन्स। आत्माओ पर्वतोमां रहे छे शुं काम टू एन्जॉय द ब्यूटी बराबर सुंदरता माणवा माटे तो ए विधान साचुं हतुं। इट इज ए नेचर पोएम आ एक प्रकृतिने लगतुं पोएम छे काव्य छे तो ए विधान पण साचुं छे। कांचनजंगा इज नॉट ए माउंटेन कांचनजंगा एक पर्वत नहीं तो शू है भाई पर्वत ज है एटले आ विधान खोटू है। इट डिस्क्राइब्स द लाइट ऑफ सनराइज डिस्क्राइब लाइट नहीं पण ब्यूटी ऑफ सनराइज एटले के सूर्योदयनी सुंदरता वर्णन करे छे एटला माटे ई विधान पण खोटू हतुं। द साइट इज वेरी कलरफुल एंड ब्यूटीफुल दृश्य है खूबज रंगबेरंगी अने खूबज सुंदर हतुं तो ये विधान साचुं छे। इट सीम्स ऑलमोस्ट बाथड इन सिल्वर कलर नहीं पण क्या कलर में पर्पल कलर में एनी ग्लोरीनुं वर्णन करवामां आव्युं छे एटले ए विधान पण फॉल्स हतुं। द हिमालयाज क्वीन इज काम एंड सीरीन हिमालयनी राणी छे ए खूबज काम एकदम शांत अने सीरीन एटले के गंभीर छे तो साचुं। अने छेल्लुं हतुं द स्नो इज एटर्नल बरफ जे छे ए शाश्वत छे तो आ वात थई ट्रू अने फॉल्सनी बराबर। हवे पेरेग्राफ आपणे कविताना जे तमारे 5 मार्कमां पूछाय छे बराबर। कविताना पेरेग्राफ 2 पूछाशे बराबर। एमां एक पोएमनी स्टांजा हशे एमां 3 प्रश्न हशे 3 मार्कना अने बीजी कोई पोएमना 2 प्रश्न हशे। घणीवार एक आखुं काव्य एमांथी 5 प्रश्न काढता होय तो टूंकमां टोटल काव्यना प्रश्न 5 मार्कना पूछाता होय छे। तमारे 4 થી 5 काव्य आखा अभ्यासक्रम दरमियान भणवामां आवे छे एमांनुं आ पहेलुं काव्य छे। चलो आपणे आ कविता समजी गया छीए एना आधारे पछी आपणे प्रश्न जे आवे छे एनी चर्चा करीए। पहेला मोटी मोटी कविता तमने उपर समजाई दऊं। हवे આપણે અગાઉ પણ કવિતા સમજેલા છીએ એટલે હવે તમને આવડશે। ચલો પહેલું શું છે ધ વેપર્સ રાઇઝ વરાળ છે બાષ્પ છે એ ઊંચે ચડે છે ક્યાં જાય છે ટુ ધ મોર્નિંગ સ્કાઈઝ સવારના આકાશ તરફ। ક્લેડ ઇન એ પર્પલ ગ્લોરી ક્લેડ એટલે કે વીંટળાયેલી છે બરાબર શેમાં પર્પલ ગ્લોરી એટલે કે જાંબુડિયા જે રંગમાં છે એની ભવ્યતા એ વીંટળાયેલી છે। વાઇલ ધ લવ લાઇટ ગ્લોઝ કે જ્યાં સવારના કિરણો લવ લાઇટ એટલે કે સવારના વહેલા કિરણો જે છે સૂર્યના એ ઝળકી ઉઠે છે એની ભવ્યતા ક્યાં ઝળકે છે ઓન ધ એટર્નલ સ્નો શાશ્વત બરફ ઉપર અપોન ધ સમિટ્સ હોરી કે જે વર્ષો પુરાણા જે આ સમિટ્સ એટલે કે શિખરો છે તેના ઉપર। એન્ડ ધ હિમાલયાઝ ક્વીન કામ એન્ડ સીરીન અને હિમાલયની જે રાણી છે એ કેવી છે એકદમ શાંત અને ગંભીર છે કે રિટર્ન્સ ધ હિવન્સ ગ્રીટિંગ કે જે સ્વર્ગમાંથી એનું અભિવાદન મોકલતી હોય એવું લાગે છે આટલી વાત છે। ચલો પહેલું પ્રશ્ન કે વેર ડુ ધ વેપર્સ રાઇઝ વેર એટલે ક્યાં સ્થળ બતાવે છે ડુ ધ વેપર રાઇઝ વરાળ ક્યાં જાય છે तो आपणे पहेली ज कवितानी पहेली લીટીમાં જોયું હતું કે ધ વેપર્સ રાઇઝ ટુ ધ મોર્નિંગ સ્કાય, જે સવારનું આકાશ છે તેના તરફ આ વરાળ જાય છે. તો જવાબ આપણે પ્રશ્નમાંથી જ જેમ અગાઉ શીખવાડ્યું હતું એ જ રીતે સ્ટાર્ટિંગ અહીંથી કરવાનું, કરતાના સ્થાનથી. ધ વેપર્સ, હવે ડુ હોય અગાઉ પણ શીખવાડ્યું હતું, ફરીવાર કહું છું કે ડુ હોય ત્યારે ડુ કાઢી નાખવાનું અને ક્રિયાપદ જે છે એનું મૂળ રૂપ જ રહે. जो डज होत तो क्रियापद ने एस के ई एस लागत और जो डीड होत तो क्रियापद जो हो एनु भूतकाळनु रूप थाय. आटली विगत ध्यान राखवानी. अने जो अहींया टू बी ना रूप होय एम इज आर वॉज वेर हेव हेज हेड सेल विल शुड वुड केन कूड तो ये एम नाम रहेशे. डबल्यू एच वाळो कोईपण शब्द छे ए क्यारेय पण जवाबमां आवे नहीं, एने तो काढी ज नाखवानो. बरोबर, आटली विगत जवाब लखती वखते ध्यान राखवानी. चलो, ध वेपर्स डू काढीने राइज नु राइज पछी क्या जाए छे तो अप टू ध मॉर्निंग स्काइज. अप एटले उपरनी तरफ, टू ध मॉर्निंग स्काइज एटले के सवारना आकाशनी तरफ. अहींया छे टू ध मॉर्निंग स्काइज. चलो आ पहेलो प्रश्न. बीजो जोईए, वेर डज लव लाइट ग्लो. आ पण वेर स्थळनी वात छे. वेर डज लव लाइट ग्लो, लव लाइट छे ए क्या ग्लो करे छे, क्या निखर्यो छे. तो आपणे जोईए आमां के लव लाइट छे क्या ग्लो करो छे. वाइल ध लव लाइट ग्लोज ऑन ध एटर्नल स्नो, जो शाश्वत बरफ है तेना उपर आ लव लाइट एटले के सवारना जे किरणों छे ए ग्लो करे छे. तो जवाब एवी रीते लखाय, ध लव लाइट, स्टार्टिंग अहींथी करवानुं, ध लव लाइट. हवे आमां डज छे तो डज काढीने अहींया जे क्रियापद ग्लो छे एने एस प्रतीक लागे. ધ લવ લાઇટ ગ્લોઝ ક્યાં ગ્લો કરે છે, હમણાં કીધું એમ કે ઓન ધ એટર્નલ સ્નો, શાશ્વત બરફની ઉપર. કોઈ દિવસ કવિતામાં બેઠા જવાબ ન લખના કે સીધું ઓન ધી, આ ધી ટી એચ કર્યું છે કવિએ, પણ આપણે આખો ધ લખવાનો છે, ઓન ધી એટર્નલ સ્નો એમ, ઓન ધ એટર્નલ સ્નો, એવી રીતે વિધાન લખાય. ત્રીજો વાક્ય જોઈએ, ત્રીજો પ્રશ્ન જોઈએ. ઇન વિચ કલર ડઝ ધ લવ લાઇટ ગ્લો. इन विच कलर, क्या कलर में डज ध लव लाइट, आ लव लाइट जे छे ए ग्लो करे छे. तो आ कलर नी वात आई थी कि क्या कलर में छे, आ रही जो क्लेड इन ए पर्पल ग्लोरी, पर्पल कलर में. तो आपणे जवाब एवी रीते लखी शकाय के ध लव लाइट, कर्ता तरीके ध लव लाइट, अहींया पण डज छे तो काढी नाखवानुं, क्रियापदनुं एस के ई एस वाळुं रूप, ग्लो ने एस लागे. ध लव लाइट ग्लोज इन पर्पल कलर, लव लाइट छे ई पर्पल कलर में ग्लो करे छे. तो आ रीते जवाब तमे लखी शको छो. चौथो प्रश्ननो जवाब, वॉट डज ध लव लाइट मीन. लव लाइटनो मतलब शुं थाय. तो ए तमने कवितामां नथी आप्यो, लव लाइटनो मतलब शुं थाय ए मे समजाव्युं हतुं के सवारना, वहेली सवारना किरणों एने लव लाइट कहेवाय. बरोबर, तो स्टार्टिंग अहींथी कराय, ध लव लाइट, पछी डज है तो आमांय डज निकली जाए अने क्रियापद मीन है अने एस प्रत्यय लागे. ध लव लाइट मीन्स, लव लाइटनो मतलब थाय छे के शुं थाय छे, ध अर्ली मॉर्निंग रेज. अर्ली एटले वहेली, मॉर्निंग एटले सवार, रेज एटले किरणों, सेना, ऑफ ध सनलाइट, सूर्यप्रकाशना. तो जवाब एवी रीते आखो लखाय, ध लव लाइट मीन्स ध अर्ली मॉर्निंग रेज ऑफ ध सनलाइट, सूर्यप्रकाशना वहेली सवारना किरणों, एने कहवाय लव लाइट. चलो पांचमो प्रश्न, वाय. वाय ध स्नोज आर कॉल्ड एटर्नल. शा माटे स्नोज छे एटले के बरफ छे एने एटर्नल कहेवामां आव्यो छे, शाश्वत कहेवामां आव्यो छे. हवे ज्यारे पण वाय वाळो प्रश्न आवे त्यारे पहेला तो आखो प्रश्न लखीने एनो जवाब हमेशा बीकोसथी जोड देवानो, आ एनी लखवानी रीत छे. बरोबर, चलो बरफने शाश्वत शा माटे कहेवामां आव्यो छे, कारण के एनी अहींया तमने आप्યું નથી, પણ તમારે વિચારવાનું છે કે આ એટર્નલ સ્નો કેમ કીધો છે. કારણ એ છે કે એના જે શિખરો છે એ ખૂબ જ વર્ષો પુરાણા છે, હોરી એટલે ખૂબ જ વર્ષો જૂના, એન્શિયન્ટ, પ્રાચીન છે. બરાબર, કે જેના ઉપર બારે માસ બરફ છવાયેલો હોય છે, એટલા માટે આ સ્નોને એટર્નલ કીધો છે. चलो वाय थी प्रश्न, शा माटे छे एटले मैं कीधुं एम के कारण दर्शक बीकोस थी जोड़ाय. तो हमेशा प्रश्न छे जवाब छे प्रश्नमांथी ज शरू थशे. ध स्नोज आर, जो टू बीन रूप छे तो एम नाम रहेशे, कॉल्ड एटर्नल, આખું પહેલાં લખી નાખ્યું, ધ સ્નોઝ આર કોલ્ડ એટર્નલ, પછી વાય નીકળી જાય, એની જગ્યાએ એનો જવાબ બીકોઝથી જોડાય. બીકોઝ કારણ કે શું કામ? ધ હિલ્સ ઓફ હિમાલયાઝ આર કવર્ડ વિથ સ્નો થ્રુ આઉટ ધ યર. આ જે હિલ્સ છે, ટેકરીઓ છે હિમાલયના પર્વતમાળાની, એ થ્રુ આઉટ ધ યર એટલે કે આખા વર્ષ દરમિયાન શેનાથી ઢંકાયેલી હોય છે? આર કવર્ડ વિથ સ્નો, બરફથી છવાયેલી જ હોય છે. બારે માસ ગમે ત્યારે આખું વર્ષ જુઓ ત્યારે એના ઉપર બરફની ચાદર જાણે કે પાથરી હોય, આપણને એવું દેખાય છે. એટલા માટે આ બરફને શું કીધો છે? એટર્નલ કીધો છે. ફરીવાર વાયવાળો ક્વેશ્ચન હોય તો પહેલાં બધી વિગત લખીને એ જવાબ પાછળ બીકોઝથી જોડાશે. આ છઠ્ઠો પ્રશ્ન, ફાઇન્ડ આઉટ ધ સિમિલર વર્ડ ફોર કવર્ડ ફ્રોમ ધ સ્ટાન્જા. કવર્ડ માટેનો સિમિલર વર્ડ, સમાન અર્થ ધરાવતો શબ્દ, જેને આપણે સિનોનિયમ્સ અથવા સાયનોનિયમ્સ કહીએ છીએ, સમાનાર્થી શબ્દ. તો કવર્ડ એટલે છવાયેલું હોવું, ઢંકાયેલું હોવું, વીંટળાયેલું હોવું. તો એના માટે એક શબ્દ આવ્યો તો કયો? અહીંયા જો ક્લેડ, ક્લેડ ઇન એ પર્પલ ગ્લોરી, પર્પલ ગ્લોરીમાં તે વીંટળાયેલો છે એવો અર્થમાં હતો. તો કવર્ડનો મીન્સ થશે, તો કે જવાબ એવી રીતે લખાય, ધ સિમિલર વર્ડ ફોર કવર્ડ મીન્સ. હવે ડસ હતું, ડસ નથી આમાં, પણ કાઢીને ત્રીજો પુરુષ એક વચન છે એટલે ક્રિયાપદને એસ કે ઈએસ લાગે, એનો મતલબ થશે ક્લેડ. એ અવતરણ ચિહ્નમાં તમે લખી શકો છો. સાતમું, વોટ ઇઝ ધ સિમિલર વર્ડ ફોર એવર લાસ્ટિંગ? અહીંયા એના જેવો જ બીજો એક શબ્દ આપ્યો છે, એનો સિમિલર વર્ડ શું થાય? સરખો શબ્દ એવર લાસ્ટિંગ, પહેલાં તો એ અર્થનો અર્થ ખબર હોવી જોઈએ. એવર લાસ્ટિંગનો મતલબ થાય હર હંમેશ, જે કાયમ, કાયમી જેને આપણે કહીએ છીએ એવું. તો એના માટે એક શબ્દ આવ્યો તો કયો? એટર્નલ એટલે કે શાશ્વત, જે નાશ ન થાય તેવું, હર હંમેશ હોય તેવું. એટલે આની જેમ જવાબ લખવો હોય તો પણ લખી શકો, ધ સિમિલર વર્ડ ફોર એવર લાસ્ટિંગ મીન્સ એટર્નલ, અથવા તો એટર્નલ ઇઝ ધ સિમિલર વર્ડ ફોર એવર લાસ્ટિંગ. તમને જે સહેલી રીત લાગે એ તમે રીતે લખી શકો છો. આઠમો પ્રશ્ન વિચારો, વોટ ડઝ ધ પોએટ કોલ કાંચનજંગા? વોટ ડઝ ધ પોએટ કોલ, કવિ છે, કવિયત્રી, એ કાંચનજંગાને કયા નામે ઓળખાવે છે? તો કાંચનજંગાને કયા નામે ઓળખાવે છે? તો આ રહ્યું જો, એન્ડ ધ હિમાલયાઝ ક્વીન, હિમાલયની રાણી તરીકે એને ઓળખાવે છે. તો આપણે જવાબ લખી શકાય, કરતા છે ધ પોએટ, ડઝ કાઢી નાખીએ તો ક્રિયાપદ કોલ છે એને એસ પ્રત્યે લાગે. The poet calls Kanchenjunga as Himalaya's queen. એના અવતરણ ચિહ્નમાં લખવાનું. The poet calls Kanchenjunga, પોએટ કાંચનજંગાને ઓળખાવે છે અથવા તો બતાવે છે કઈ તરીકે? તો કે as Himalaya's queen, હિમાલયની રાણી તરીકે. આ પ્રશ્ન બીજી રીતે પણ પૂછી શકે કે how is Kanchenjunga described? કાંચનજંગાનું વર્ણન છે એ અહીંયા કેવી રીતે કરવામાં આવ્યું છે? તો કાંચનજંગા ઇઝ ડિસ્ક્રાઇબ્ડ એઝ ધ હિમાલયાઝ ક્વીન. કાંચનજંગાનું વર્ણન હિમાલયની રાણી તરીકે કરવામાં આવ્યું છે. તો આ બે રીતે તમને પ્રશ્ન પૂછી શકે છે. 10મો પ્રશ્ન, હાઉ ઇઝ હર નેચર? અહીંયા નેચર એટલે પ્રકૃતિ એવા અર્થમાં નથી, પણ સ્વભાવના અર્થમાં છે. નેચર એટલે બીજો અર્થ સ્વભાવ પણ થાય. હાઉ ઇઝ હર, હર એટલે તેણીનો, તેણીનો એટલે કોનો? કાંચનજંગાની વાત છે. હાઉ ઇઝ હર નેચર, તેણીનો સ્વભાવ કેવો છે? તો એનો સ્વભાવ કેવો હતો? આપણે આવ્યું હતું જો અંદર છેલ્લે, કામ એન્ડ સિરીન. એનો સ્વભાવ કેવો છે? તો કે એકદમ શાંત છે અને ગંભીર છે, બરાબર. તો લખાય કે હર નેચર ઇઝ વેરી કામ એન્ડ સિરીન, એક જ વાક્યમાં સિમ્પલ. હર નેચર ઇઝ, તેણીનો સ્વભાવ, ઇઝ એટલે છે, કેવો છે? તો કે વેરી કામ, એકદમ શાંત, અને સિરીન એટલે કે ગંભીર. આ જ પ્રશ્ન માટે બીજી રીતે પણ પૂછી શકે કે વિચ એડજેક્ટિવ્સ આર યુઝડ ફોર કાંચનજંગા? એડજેક્ટિવ્સ એટલે કે વિશેષણ, જે નામના અર્થમાં વધારો કરે તે શબ્દ એને કહેવાય એડજેક્ટિવ્સ એટલે કે વિશેષણો. આર યુઝડ વપરાયા છે, ફોર કાંચનજંગા, કાંચનજંગા માટે કયા બે વિશેષણો વપરાયા હતા? તો એ જ બે વિશેષણો, કામ એન્ડ સિરીન. તો વિચ કાઢીને કામ એન્ડ સિરીન આર ધ એડજેક્ટિવ્સ, બે છે એટલે આર શબ્દ મૂક્યો, ધ એડજેક્ટિવ્સ વાંચી લો બધું એમ નામ, યુઝડ ફોર કાંચનજંગા. આ પ્રશ્ન ઘણીવાર પૂછાય છે કે કયા વિશેષણો કાંચનજંગા માટે વપરાયા છે? તો કામ એન્ડ સિરીન. શાંત અને ગંભીર. તો આ થયા પહેલા ફકરામાંથી આવા આવા પ્રશ્નો પૂછાઈ શકે. બીજો ફકરો જોઈએ, બીજી સ્ટાંજા જોઈએ. ઇન રોબ્સ ઓફ વ્હાઇટ બાથડે ઇન ગોલ્ડન લાઇટ. રોબ્સ એટલે અગાઉ આપણે કીધું હતું કે વિશિષ્ટ પ્રકારનો પોશાક સફેદ કલરનો જે હોય છે એમાં વીંટળાયેલી છે અને બાથડે એટલે કે સ્નાન કરે છે. ઇન ગોલ્ડન લાઇટ એટલે કે સૂર્ય સોનેરી પ્રકાશમાં. વેર અર્થ એન્ડ સ્કાય આર મીટિંગ, કે જ્યાં અર્થ એટલે કે પૃથ્વી એન્ડ સ્કાય એટલે કે આકાશ મળી રહ્યા છે તેવા સ્થાન ઉપર, જેને આપણે ક્ષિતિજ કહીએ છીએ. એન્ડ ધ મોર્નિંગ ડ્યુઝ એન્ડ મિલોઝ હ્યુઝ, મોર્નિંગ ડ્યુઝ સવારના ઝાકળના બિંદુઓ અને મિલો હ્યુઝ એટલે કે ભીની જે રંગ છટાઓ છે એ કોણ શું કરે છે, એને પેઇન્ટ હર ચીક્સ વિથ ફેરી ફિંગર્સ. પરીઓ છે એ પરી છે એ જાણે કે પોતાની આંગળીઓથી એના ગાલ રંગી રહી હોય આ ભીની છટાઓથી જે સવારના ઝાકળના બિંદુઓ હોય છે એની મદદથી એવું લાગી રહ્યું છે. વાઇલ ઓવર ધ રિલ્સ એન્ડ ધ સન કિસ્ડ હિલ્સ, અને જાણે કે તેમાંથી ઝરણાઓ વહેતા હોય અને સૂર્ય છે એ ટેકરીઓને ચુંબન કરી રહ્યો હોય એવું દ્રશ્ય લાગે છે. ધ લવ લાઇટ જેન્ટલી લિંગર્સ, અને તેના ઉપર સૂર્યના જે કિરણો છે એ લાંબા સમય સુધી ત્યાં ટકી રહેતા હોય છે. ચલો, આવી વાત છે. હવે એના પ્રશ્ન જોઈએ, 12મો પ્રશ્ન જોઈએ કે વોટ ડઝ સી વિયર, વિયર એટલે પહેરવું, તેણીએ શું પહેર્યું છે. તો હમણાં જ આપણે સ્ટાર્ટિંગમાં જ આવ્યું કે તેણીએ શું પહેર્યું હતું. ઇન રોબ્સ ઓફ વ્હાઇટ, સફેદ કલરનો એક વિશિષ્ટ ડ્રેસ, રોબ્સ એટલે સફેદ કલરનો જે પોશાક હોય વિશિષ્ટ એ. તો બે રીતે જવાબ લખી શકાય, કરતા છે સી, વિયર છે અહીંયા ડસ છે તો ડસ કાઢીને ક્રિયાપદને એસ કે ઈએસ લાગે એટલે એસ લાગશે, સી વિયર્સ. શું પહેર્યું છે તો કે વ્હાઇટ ડ્રેસ લખો અથવા તો રોબ્સ લખો, બેમાંથી એક લખવા. તેણીએ સફેદ ડ્રેસ પહેર્યો છે અથવા તો સી વિયર્સ રોબ્સ, રોબ્સનો મતલબ પણ એ જ થાય વ્હાઇટ ડ્રેસ, બરાબર. ચલો 13મું, હાઉ ડઝ ઇટ લુક એટ હોરિઝોન, હોરિઝોન એટલે ક્ષિતિજ, બરાબર, કે જ્યાં પૃથ્વી અને આકાશ બે ભેગા થતા હોય એને હોરિઝોન કહેવાય ઇંગ્લિશમાં, એટલે કે ક્ષિતિજ કહેવાય ગુજરાતીમાં. હાઉ ડઝ ઇટ લુક, તે કેવું દેખાય છે, કેવું લાગે છે ક્ષિતિજ ઉપર, બરાબર. તો અહીંયા છે જો બાથડે ઇન ગોલ્ડન લાઇટ વેર અર્થ એન્ડ સ્કાય આર મીટિંગ, જાણે કે સૂર્યના સોનેરી પ્રકાશમાં તે સ્નાન કરી રહ્યું હોય એવું આપણને ત્યાં લાગે છે. તો જવાબ લખી શકાય, કરતા ઈટ છે, લુક ક્રિયાપદ છે, ડઝ નીકળી જાય એટલે લુકને એસ લાગે. ઇટ લુક્સ એઝ ઇફ, જાણે કે ઇટ હેઝ બાથડે ઇન ગોલ્ડન લાઇટ, જાણે કે તેણીની એટલે કે કાંચનજંઘાની વાત છે. ઇટ હેઝ બાથડે ઇન ગોલ્ડન લાઇટ એટ ધ હોરિઝોન, ક્ષિતિજ ઉપર તે જાણે કે સોનેરી પ્રકાશમાં નાહી રહી હોય એવું આપણને લાગે છે. 14મો ક્વેશ્ચન, વિચ વર્ડ મીન એટાયર ફ્રોમ ધ રોબ્સ ઓફ વ્હાઇટ, કયા શબ્દનો મતલબ એટાયર થાય શેમાંથી, તો કે ફ્રોમ ધ રોબ્સ ઓફ વ્હાઇટ. આ પંક્તિમાં જે શબ્દ આપ્યા છે એમાંથી એટાયર શબ્દનો અર્થ શું થાય, તો એટાયર એટલે એક પ્રકારના વસ્ત્રની જ વાત છે, સફેદ વસ્ત્ર, બરાબર, પોશાક પહેરવેશ, વિશિષ્ટ પોશાક. તો એનો મતલબ થાય ધ રોબ્સ, એટાયર મતલબ કે ધ રોબ્સ થશે. તો અહીંયા લખ્યું છે ધ રોબ્સ મીન એટાયર, ધ રોબ્સ મીન એટલે મતલબ થવો, એટાયર, એટાયરનો મતલબ થશે ધ રોબ્સ. 15મો ક્વેશ્ચન જોઈએ, વોટ આર હર ચીક્સ પેઇન્ટેડ વિથ, વોટ આર હર ચીક્સ, તેણીના ગાલ છે એ શેની મદદથી પેઇન્ટ એટલે કે રંગવામાં આવે છે, તો શેની મદદથી, તો કે હળવા કલર, કોના, વિથ ધ ફેરી ફિંગર્સ, પરીઓના આંગળાઓની મદદથી હળવા કલરોથી એ એના ગાલ છે એ રંગવામાં આવે છે. આપણે કવિતામાં પણ આવ્યું હતું કે પેઇન્ટ હર ચીક્સ વિથ ફેરી ફિંગર્સ, બરાબર. તો એ જ વાત છે કે હર ચીક્સ કરતા છે, પછી આર પેઇન્ટેડ, ટુ બીનું રૂપ છે તો એને લઈ લઈએ, આર પેઇન્ટેડ પેસિવ રચના છે, વિથ સોફ્ટ કલર્સ, હળવા કલરોથી, અને વિથ ધ ફેરી ફિંગર્સ, પરીઓની આંગળીઓથી, પરીની આંગળીઓથી આ એના ગાલ છે એ રંગવામાં આવે છે. 16મો પ્રશ્ન, ફાઇન્ડ આઉટ ધ પેર્સ ઓફ રાઇમિંગ વર્ડ્સ. આ પ્રશ્ન ઘણીવાર પૂછાતો હોય છે. રાઇમિંગ વર્ડ્સ એટલે કે સરખા ઉચ્ચારવાળા શબ્દો, સરખા ઉચ્ચારવાળા શબ્દો કે જે બોલવામાં જેનો ઉચ્ચાર સરખો થતો હોય, જે સરખા અવાજમાં બોલાતા હોય એવા શબ્દોની જોડી. પેર્સ એટલે જોડીમાં લખાય શબ્દ, બરાબર. ઘણીવાર અહીંયા ઉતાવળમાં બધા ભૂલી જતા હોય છે, અને મોસ્ટ ઓફ કવિતામાં પેર્સ છે રાઇમિંગ વર્ડ્સની એ છેલ્લે આવતી હોય, બરાબર. દાખલા તરીકે અહીંયા છે વ્હાઇટ તો લાઇટ, પછી ડ્યુઝ તો હ્યુઝ, રીલ્સ તો હિલ્સ, ફિંગર્સ તો લિંગર્સ, બરાબર. આ બધા રાઇમિંગ વર્ડ્સ કહેવાય, જે સરખા બોલાતા હોય એ બધા રાઇમિંગ વર્ડ્સ. તો એની આપણે ઘણી વાર એવું પૂછતા હોય કે ફાઇન્ડ આઉટ ધ ટુ પેર્સ ઓફ રાઇમિંગ વર્ડ્સ, બે જોડી કમસે કમ લખો, બરાબર. તો આ એક જોડી થઈ ડ્યુઝ એન્ડ હ્યુઝ, ઘણા આટલું એક લખી નાખે એટલે એને બે જોડી ગણ લેતા હોય. જોડીમાં હંમેશા બે શબ્દ આવે એક જોડીમાં, એટલે આ એક જોડી થઈ, અને બીજી છે રીલ્સ એન્ડ હિલ્સ, બરાબર, અને ત્રીજી છે ફિંગર્સ અને લિંગર્સ. એકાદી વધારે લખવામાં શું વાંધો છે, આપણે ટૂંકમાં બે કીધી હોય તો ત્રણેક લખવી શકાય છે, બરાબર. તો આ થઈ રાઇમિંગ વર્ડ્સ. તો જવાબ સ્ટાર્ટિંગ એવી રીતે કરાય, ધ પેર્સ ઓફ રાઇમિંગ વર્ડ્સ આર, રાઇમિંગ વર્ડની જોડીઓ નીચે પ્રમાણે છે. પહેલું ડ્યુઝ એન્ડ હ્યુઝ, બીજું રીલ્સ એન્ડ હિલ્સ, ત્રીજું ફિંગર્સ એન્ડ લિંગર્સ. તો આવી રીતે આ રાઇમિંગ વર્ડ્સ ઘણીવાર આ પ્રશ્ન પણ પૂછી નાખતા હોય છે. ચલો પછી ત્રીજો ફકરો જોઈએ. એન્ડ ધ બ્રેકિંગ ડે, બ્રેકિંગ ડે એટલે અગાઉ આપણે કીધું હતું એમ કે ઉગતો દિવસ છે, ત્યાં શું થાય છે, સેન્ડ્સ ધ ફર્સ્ટ ફેઇન્ટ રે, સેન્ડ એટલે મોકલે છે એને, ફર્સ્ટ ફેઇન્ટ રે, પહેલું ઝાંખું કિરણ. ફેઇન્ટ એટલે આમ તો મૂર્છા પામવી, પણ અહીંયા મૂર્છા પામવાના અર્થમાં નથી, પણ ઝાંખું એવા અર્થમાં છે. ઓફ લવ્સ અનડાઇંગ ફાઉન્ટેન, કે જ્યાં પ્રેમરૂપી શાશ્વત ફુવારાઓ થાય છે. while the heart feels the thrills, અને તે સમયે આપણું હૃદય છે એ કેવો અનુભવ કરે છે, રોમાંચિતનો અનુભવ કરે છે. of the voice from the hills, ટેકરીઓમાંથી જે અવાજ આવી રહ્યો છે. and the soul that dwells in the mountains, કે જે dwells એટલે વસે છે, soul એટલે આત્મા, in the mountain, પર્વતોમાં જે આત્મા વસે છે તે પણ ત્યાંની પ્રકૃતિનો આનંદ માણે છે. ચલો પ્રશ્ન જોઈએ, what does the heart feel, અને when, heart છે આપણું હૃદય છે એ શું ફીલ કરે છે? તો આમાં આવ્યું હતું કે while the heart feels the thrills, રોમાંચ અનુભવ કરે છે. ક્યારે કરે? સવારની જ વાત છે ને, આખું કાવ્ય સવારનું છે, એટલે in the morning. તો જવાબ એવી રીતે લખાય, the heart does, કાઢી નાખો, feel ક્રિયાપદ છે અને s લગાડો, the heart feels the thrills, બરાબર. heart છે એ થ્રિલ એટલે રોમાંચનો અનુભવ કરે છે. બીજો પ્રશ્ન એમાં એમાં હતો when, ક્યારે, તો એ પાછળ જોડી દીધું in the morning, સવારમાં, કારણ કે આખું પોયમ છે એ સવારનું જ વર્ણન છે. 18મું, કેન યુ ફાઇન્ડ ધ પેર્સ ઓફ રાઇમિંગ વર્ડ્સ. હવે જો અગાઉ પણ મેં કીધું હતું કે જ્યારે સહાયકારક ક્રિયાપદથી પ્રશ્નાર્થની શરૂઆત થતી હોય એ પછી સહાયકારક એમ, ઇઝ, આર, કે પછી વોઝ, વેર, પછી હેવ, હેઝ કે હેડ હોય, ડુ હોય, ડઝ હોય, કે ડીડથી શરૂઆત થતી હોય, અથવા તો સેલ, વિલ, શુડ, વુડ, કેન, કુડ, આવા બધા જ સહાયકારક ક્રિયાપદ જ કહેવાય. એનાથી જ્યારે પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત થાય ત્યારે એનો જવાબ કાં તો યસમાં આવતો હશે અથવા તો નોમાં આવતો હશે. આ બરોબર મગજમાં ફિટ કરી લેવા. તો પ્રશ્ન એવું પૂછે છે કે કેન યુ ફાઇન્ડ ધ પેર્સ ઓફ રાઇમિંગ વર્ડ્સ, શું તમે આમાંથી રાઇમિંગ વર્ડ્સની પેર શોધી શકો છો? ટ્રાય, પ્રયત્ન કરો. તો પહેલાં આપણે જવાબ યસ અથવા નોમાં આપવો પડે કે હા હું આમાંથી રાઇમિંગ વર્ડની પેર શોધી શકું છું, યસ આઈ કેન ફાઇન્ડ, હા હું શોધી શકું છું. ધે આર, તેઓ છે. હવે આમાં જુઓ રાઇમિંગ વર્ડ્સ કયા કયા છે, તો કે ડે અને રે, તો પહેલી જોડી થઈ ડે અને રે, પછી છે થ્રિલ્સ અને હિલ્સ, બીજી જોડી થઈ થ્રિલ્સ અને હિલ્સ, અને ત્રીજું છે ફાઉન્ટેન અને માઉન્ટેન્સ, બરાબર. તો આ ત્રણ જોડી આ સ્ટાંજામાંથી આપણને રાઇમિંગ વર્ડ તરીકે મળે છે. તો જો આવી રીતે પૂછી શકે, બરાબર. અલગ અલગ પૂછવાની રીત હોય પણ આપણે ગભરાવાનું નહીં, કેવી રીતે જવાબ છે એ લખવાનો, એ વિચારવાનો, પ્રશ્ન પહેલાં બરાબર સમજવાનો અને પછી જવાબ લખવાનો પ્રયત્ન કરવાનો. તો આ કાવ્યમાંથી આ ત્રણે ત્રણ સ્ટાંજા જે આપણે સમજ્યા એના આધારે આવા પ્રશ્ન પૂછી શકે, બરાબર. અઘરામઘરા આવા પ્રશ્ન હશે. ચલો હવે તમારે 3 માર્કમાં ફિલ ઇન ધ બ્લેન્ક્સ પૂછાય છે, ખાલી જગ્યા પૂછાય છે. એનું ટાઇટલ આવું છે કે રેકોગ્નાઇઝેશન્સ ઓફ વોકેબ્લરી, શબ્દ ભંડોળની ઓળખ, બરાબર. સૂચના એવી હશે કે ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ એપ્રોપ્રિએટ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ એટલે કે ખાલી જગ્યા પૂરો, વિથ ધ એપ્રોપ્રિએટ વર્ડ, યોગ્ય શબ્દો વડે, ગિવન ઇન ધ બ્રેકેટ, જે તમને બ્રેકેટ એટલે કે કાઉન્સમાં આપેલા છે એ શબ્દ વડે. તમને 4 જવાબ આપશે, 3 ખાલી જગ્યા હશે, 1 વધારાનો હશે. તો એ આપણે ઓળખવાનું છે, બરાબર. તમારા મોસ્ટ ઓફ આવી ખાલી જગ્યા છે એ પાઠના આધારિત જે તમારા ફકરાઓ હોય છે એના આધારિત હશે, એવા જ હશે, બરાબર, એના જેવા હશે, એ જ હશે એવું નથી કહેતો, પણ એના જેવા હશે. તો એક્ઝામમાં તમારે આ ફકરો ફરજિયાત લખવાનો અને ખાલી જગ્યા જ્યાં આવતી હોય ત્યાં તમે અલગ પેનથી અથવા તો એને પેનથી લખો તો વાંધો નહીં. તો નીચે અંડરલાઇન કરવાનું ભૂલાય નહીં, જેથી કરીને પેપર જોવાવાળાને પેન સીધી ચાલે ફટાફટ, એને બહુ મહેનત ન કરવી પડે જવાબ શોધવા માટે. ચલો પહેલું આપણે સમજીએ. પહેલાં કાઉન્સમાં કયા શબ્દો આપ્યા છે એની વાત કરીએ. પહેલું છે ઇન્સ્ટોલ, ઇન્સ્ટોલ એટલે સ્થાપિત કરવું. બીજું છે મોડ્યુલ્સ એટલે એકમો. ત્રીજું છે રનિંગ, ચાલી રહ્યા છે. અને પ્રોગ્રામ્સ એટલે પ્રોગ્રામો. ચલો, માય ફ્રેન્ડ હેઝ બોટ કોમ્પ્યુટર. માય ફ્રેન્ડ હેઝ બોટ કોમ્પ્યુટર, મારા મિત્રએ એક કોમ્પ્યુટર ખરીદ્યું. ધ કોમ્પ્યુટર હેઝ ડિફરન્ટ ખાલી જગ્યા ફોર ઇન્ટરનેટ. કોમ્પ્યુટર હેઝ એટલે કોમ્પ્યુટરમાં છે, ડિફરન્ટ એટલે અલગ અલગ વિવિધ, ખાલી જગ્યા ફોર ઇન્ટરનેટ, ઇન્ટરનેટ માટે કોમ્પ્યુટરમાં અલગ અલગ ખાલી જગ્યા છે. તો અલગ અલગ શું હશે? ઇન્સ્ટોલ હશે, મોડ્યુલ્સ હશે, રનિંગ્સ હશે કે પ્રોગ્રામ હશે. તો કોમ્પ્યુટરમાં શું હોય? અલગ અલગ પ્રોગ્રામ જ હોય ને. તો ધ કોમ્પ્યુટર હેઝ ડિફરન્ટ પ્રોગ્રામ્સ ફોર ઇન્ટરનેટ. મેની પ્રોગ્રામ્સ આર ખાલી જગ્યા નાવ. મેની પ્રોગ્રામ્સ, ઘણા બધા પ્રોગ્રામ્સ હોય. જો હવે એ કર્તાના સ્થાને છે, આર ખાલી જગ્યા, અહીંયા ક્રિયાપદનું સ્થાન છે. હવે આર ટુ બીનું રૂપ આવ્યું એટલે એના પછી તરત જ જો ક્રિયાપદ મૂકવાનું થાય તો બે રીતે આવી શકે. એક તો કાં ક્રિયાપદનું આઈએનજી આવે અથવા તો વી થ્રીનું રૂપ આવે. જો પેસિવ રચના હોય તો વી થ્રીનું રૂપ આવે. જો ચાલુ વર્તમાનકાળ આર છે એટલે ચાલુ વર્તમાનકાળ થયો તો આઈએનજી વાળું રૂપ આવે. ચાલુ ભૂતકાળ હોય તો અહીંયા વોસ કે વેર હોય ને એની સાથે આઈએનજી વાળું રૂપ આવી શકે. તો ચલો, અત્યારે આ ઉપર વી થ્રીનું એક રૂપ છે નહીં, પણ આઈએનજી વાળું એક રૂપ છે રનિંગ. તો મેની પ્રોગ્રામ્સ આર ખાલી જગ્યા ના, ઘણા બધા પ્રોગ્રામો અત્યારે શું હશે? તો કે ચાલી રહ્યા છે, એટલે એના માટે કયો શબ્દ મુકાય? તો કે રનિંગ. કેવી રીતે ચાલી રહ્યા છે? ઇન ડિફરન્ટ ખાલી જગ્યા, અલગ અલગ મોડ્યુલ્સમાં, ઇન ડિફરન્ટ અલગ અલગ એકમોમાં, ઇન ડિફરન્ટ મોડ્યુલ્સ. એટલે ઇન્સ્ટોલની ક્યાંય વાત આવતી નથી, એટલે એ જવાબ નહીં આવે. આવી રીતે પહેલાં આખો ફકરો વાંચી લેવાનો, અને ક્યાંક આવી તમને ક્યાંક ઓળખ આપી હોય તો એ પ્રકારે પહેલાં જે શબ્દ કદાચ કોઈ કન્ફ્યુઝનવાળો હોય તો એને છેલ્લે રાખવાનો. બીજી ખાલી જગ્યાઓ જે આવડતી હોય એ પહેલાં પૂરી નાખવાની, એટલે આપણને ઓપ્શન મળી રહે. ચલો બીજો જોઈએ. સ્નો એટલે બરફની વાત છે, ક્વીન એટલે રાણીની વાત છે, કાંચનજંગા અને મોર્નિંગ, આટલી વાત આપણને કરી છે બીજા પેરેગ્રાફમાં. ચલો હવે એ સમજીએ શું કહે છે. લાસ્ટ મંથ વી વિઝિટેડ કાશ્મીર, ગયા મહિને અમે વિઝિટેડ એટલે મુલાકાત લીધી કાશ્મીરની. વી સો ધ માઉન્ટેન્સ ઓફ ખાલી જગ્યા ફ્રોમ ધેર. વી સો, અમે ત્યાં જોયા. શું જોયા? ધ માઉન્ટેન્સ ઓફ ખાલી જગ્યા ફ્રોમ ધેર, પર્વતોના ખાલી જગ્યા. તો પર્વતોના શું હોય? સ્નો હોય, પર્વતોના ક્વીન હોય, કાંચનજંગા હોય કે મોર્નિંગ હોય, શું હોય? તો વી સો ધ માઉન્ટેન્સ ઓફ, કોનું પર્વત જોયા હશે? તો કે કાંચનજંગાના. તો પહેલા જવાબમાં આવશે વી સો ધ માઉન્ટેન્સ ઓફ કાંચનજંગા. ફ્રોમ ધેર, ત્યાંથી. તો ત્યાંથી અમે કાંચનજંગાના પર્વતો જોયા. ઇટ ઇઝ કોલ્ડ ધ ખાલી જગ્યા ઓફ હિમાલયાસ. તેને ખાલી જગ્યા તરીકે, હિમાલયની ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. આપણે કવિતામાં જોયું હતું કે એને હિમાલયની શું કહેવામાં આવે છે? તો કે રાણી. તો ઇટ ઇઝ કોલ્ડ ધ ક્વીન ઓફ હિમાલયા. ઇન ધ ખાલી જગ્યા ઇટ લુક્ડ કામ એન્ડ સિરીન. ખાલી જગ્યામાં તે દેખાય છે, કેવી દેખાય છે? તો કે શાંત અને ગંભીર. તો ક્યારે દેખાતી હશે? ઇન ધ મોર્નિંગ, સવારમાં. ઇન ધ મોર્નિંગ ઇટ લુકડ કામ એન્ડ સિરીન, બરાબર, સ્નોની ક્યાંય વાત આવતી નથી એટલે એ બાકી રહેશે. તો આવી રીતે આ જવાબ તમે પૂરી શકો છો. ચલો ત્રીજો વિચારીએ. એમાં છે રોબ. રોબ એટલે આપણે જાણીએ છીએ કે સફેદ વસ્ત્ર. ગ્લો, ગ્લો એટલે આમ એક પ્રકારનો નિખાર અથવા તો ફેલાવો. પિક્સ એટલે શિખરો અને ડ્યુઝ એટલે ઝાકળના બિંદુઓ. આટલા શબ્દો છે. ચલો પહેલું છે ધ સ્નો ઓફ ધ ઓલ્ડ માઉન્ટેન, ખાલી જગ્યા ગેટ મિલ્ટેડ. ગેટ મિલ્ટેડ, ગેટ એટલે ગેટ મિલ્ટેડ એટલે ઓગળવું અથવા પીગળવું. હવે અહીંયા જો ક્રિયાપદ આપ્યું છે તો આગળનું સ્થાન કયું હોય તો કે કર્તાનું હોય. તો કર્તાનો એકાદો શબ્દ ખૂટે છે, બરાબર. તો આમાં જે ક્રિયાપદ હશે એ નીકળી જશે. જો ક્રિયાપદ કયું છે, રોબ ગ્લો છે એ ક્રિયાપદ છે, બીજું એકે ક્રિયાપદ છે નહીં, એટલે ગ્લો તો આવશે નહીં. ધ સ્નો ઓફ ધ ઓલ્ડ માઉન્ટેન, ખાલી જગ્યા. સ્નો એટલે બરફ. ક્યાંનો બરફ? જૂના પર્વતોના શિખરોનો પર્વત. જૂના પર્વતોના શિખરોનો બરફ છે એની વાત છે. તો શિખર એટલે કેની વાત છે? પિક્સ. એટલે આખો શબ્દ કર્તા તરીકે છે. ધ ઓલ્ડ માઉન્ટેન પિક્સ, બરાબર. ગેટ મિલ્ટેડ, ગેટ મિલ્ટેડ એટલે કે પીગળે છે. એન્ડ ટર્ન્સ ઇન્ટુ ટાઇની રીલ્સ, અને એ શેમાં પરિવર્તન પામે છે? નાના નાના રીલ્સ એટલે કે ઝરણાઓમાં. ઇટ લુક્સ એઝ ધ હિલ્સ, ખાલી જગ્યા. ઇટ લુક્સ, તે દેખાય છે. કેવા દેખાય છે? ધ હિલ્સ, ખાલી જગ્યા, ઇન ડ્યુઝ, પર્વતોની જે ટેકરીઓ છે એણે ડ્યુઝ રૂપી એટલે કે ઝાકળના બિંદુઓ રૂપી શું હશે? જો ડ્યુઝ આવ્યું તો પડખે ડ્યુઝ તો આવે નહીં, બરાબર. પિક્સ આવી ગયું તો વધુ શું? રોબ અને ગ્લો. તો ધ હિલ્સ છે એ કેવી દેખાય છે? જાણે કે સફેદ વસ્ત્ર પહેર્યા હોય, રોબ હોય. ધ હિલ્સ રોબ ઇન ડ્યુઝ, એમાં એણે ઝાકળના બિંદુઓ રૂપી વસ્ત્રો પહેર્યા હોય એવું લાગે છે. ધ માઉન્ટેન્સ, ખાલી જગ્યા, ઇન ધ મોર્નિંગ લાઇટ, પર્વતો છે એ સવારના પ્રકાશમાં શું કરશે? તો કે ગ્લો કરશે, નિખરશે. તો અહીંયા આવશે ગ્લો. ધ માઉન્ટેન્સ, પછી સીધું જ કરતા પછી ક્રિયાપદ આવે ને, તો ક્રિયાપદ ગ્લો એક જ હતું એટલા માટે ત્યાં ગ્લો મુકાશે. ચોથું જોઈએ, છેલ્લો ફકરો. મેક શ્યોર એટલે કે ખાતરી કરવી. પછી છે ડિલીટ એટલે ડિલીટ કરવું. ઓવરરાઇટ એટલે ની ઉપર લખવું. અને ક્રિએટ એટલે પેદા કરવું, બરાબર, બનાવવું. ચલો હવે આપણે આ પાઠનો ફકરો છે બેઠો જ, એટલે તમને આવડશે. ધ સિસ્ટમ વિલ, ખાલી જગ્યા, એની કન્ફ્લિક્ટિંગ ફાઇલ એન્ડ બિગેન પેચિંગ એની ફોલ્ટી પ્રોગ્રામિંગ. સિસ્ટમ છે એ ખાલી જગ્યા કરશે એની કન્ફ્લિક્ટિંગ ફાઇલ, કોઈ પણ જે એવી મુશ્કેલી ફાઇલ હશે અથવા તો જે ડિફોલ્ટ ફાઇલ હશે એને શું કરશે? બિગેન પેચિંગ, એને રિપેર કરવાનું કામ શરૂ કરી દેશે. એની ફોલ્ટી પ્રોગ્રામ, કોઈ પણ એવો ફોલ્ટી પ્રોગ્રામ હશે, ભૂલ ભરેલો પ્રોગ્રામ, એના ઉપર આ સિસ્ટમ છે એ શું કરશે? તો કે ઓવરરાઇટ કરશે. ધ સિસ્ટમ વિલ ઓવરરાઇટ, પાઠમાં આવ્યું હતું કદાચ, જો તમને ખ્યાલ હોય તો. એટલે પહેલામાં આવશે ઓવરરાઇટ. બીજું છે ઓલ્સો યુ નીડ ટુ, ખાલી જગ્યા, સેલ્ફ ક્રિટિક ડોટ ઇએક્સી ફ્રોમ ઓલ ડિરેક્ટરીઝ એન્ડ ધેન એમ્પ્ટી યોર રિસાયકલ બિન. ઓલ્સો યુ નીડ, તમારે શેની જરૂર પડશે? ખાલી જગ્યા, સેલ્ફ ક્રિટિક. સેલ્ફ ક્રિટિક, પોતાના જાતની ટીકા કરવી, એવું આપણે એક ફંક્શન આવ્યું હતું. એને બધી જ ડિરેક્ટરીમાંથી અને રિસાયકલ બિનમાંથી પણ એને શું કરવાની વાત હતી? તો કે ડિલીટ કરવાની વાત હતી. TO2 આવે એટલે પછી લગભગ ક્રિયાપદનું મૂળ રૂપ આવતું હશે. અહીંયા બે જગ્યાએ 2 છે, તો ક્રિયાપદ આ ત્રણેય ક્રિયાપદ જ છે, બરાબર. એટલે ત્રણમાંથી કોઈ પણ આવી શકે, પણ આપણે જાણીએ છીએ કે સેલ્ફ ક્રિટિક છે એને આપણા હાર્ટમાંથી શું કરવાની વાત હતી? તો કે ડિલીટ કરવાની વાત હતી. અને સાથે સાથે રિસાયકલ બિન એટલે કે જે કચરાપેટી હોય એમાંથી પણ એને કાઢી નાખવાની વાત છે. આફ્ટરવર્ડ્સ, પાછળથી શું કરી લેવાનું છે? ટુ, ખાલી જગ્યા, ઇટ ઇઝ કમ્પ્લીટલી ગોન, કે તમે પછી ખાલી જગ્યા કરી લો કે તે સંપૂર્ણપણે જતું રહ્યું છે. એન્ડ નેવર કમ્સ બેક, અને પછી ક્યારેય પાછું આવતું નથી. તો શું કરવાની વાત છે? ક્રિએટ નહીં પણ ખાતરી કરવાની વાત છે. ટુ મેક શ્યોર, મેક શ્યોર એટલે ખાતરી કરવી. ટુ મેક શ્યોર, પછી ખાતરી કરી લો કે તે સંપૂર્ણપણે જતું રહ્યું છે કે નહીં. તે એટલે કોણ? તો કે સેલ્ફ ક્રિટિક. તો આવી રીતે પહેલા પાઠમાંથી આવા શબ્દોવાળી ખાલી જગ્યાઓ, ફિલ ઇન ધ બ્લેન્ક્સ પૂછાઈ શકે. તો અહીંયા આપણું આ પહેલું યુનિટ જે છે એનું રીડ 1 અને રીડ 2 આપણે જે 3 લેક્ચર ભણ્યા છીએ એમાં આ પહેલા યુનિટમાંથી આટલી વસ્તુ પૂછાઈ શકે છે, એની આપણે તમામની ચર્ચા કરી. હવે નેક્સ્ટ પીરિયડમાં આપણે યુનિટ 2 છે એની આપણે ચર્ચા આવી જ રીતે શીખીશું અને કરીશું.